टारगेट हो तो टेम्परामेंट पेशन पेशन એટલે ઠીક છે અને મહેનત બમણી જોઈએ કે નમાલી જોઈએ આપણે શું થાય ખબર છે આપની સાથે શું થાય જેમ જેમ કાર્ય બોજ વધે ને એમ એમ આપણે ઢીલા પડતા જઈએ વાક્ય બરાબર બોલું છું એક આપણે એક ઉદાહરણ થી સમજી આ વાત કે આપણે જ્યારે 12મા ધોરણમાં એન્ટ્રી મારેલી જૂન મહિનાની સેશન શરૂ થાય એ સમયે આપણી માનસિકતા કેવી હોય ખબર કે આ વર્ષે ટોપર્સમાં આવું દસમામાં તો જે થયું જેવું થયું પરિસ્થિતિ હતી એ કારણભૂત હું નતો કારણભૂત કોણ હતી પરિસ્થિતિ પણ આ વર્ષે હું દેખાડી દઈશ બધાને કે કેમ ડિસ્ટ્રિક્ટ ટોપર્સમાં આવાય કેમ બોર્ડમાં ટોપર્સમાં આવાય એ ટાર્ગેટને ખબર નહીં આપણે કઈ રીતના ને કેમ અમલમાં મૂકતા હોઈશું કે ફેબ્રુઆરી આવે ને તેમ વિચારે કે આ વર્ષે જેમ તેમ નીકળી જાય તો સારું બાકી ટોપર બનવાની જે બાબત છે એમાં તો આવતા વર્ષે વાત નેશનલ લેવલની સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં આવા છોકરાઓ સુધી આગળ વધે તમે કલ્પના કરો વધે વિરાટ કોહલી શું આવો છે રવિચંદ્રન અશ્વિન શું આવો છે તો આપણે એક સ્ટેટ લેવલની હાયર પોસ્ટ માટે પ્રિપરેશન કરવા નીકળ્યા છીએ ઉત્સાહને ટકાવી રાખશું કે ઢીલા પડી જશું બોલો આપણી મહેનતને વધારતા જઈશું કે ઘટાડતા જઈશું આપણા મહેનતની ગુણવત્તાને વધારતા જઈશું કે ઘટાડતા જઈશું આપણે અત્યાર સુધી કર્યું શું ઊંધું ગયું પહેલા બીજા દિવસે જેવું અને સરસ રીતે વાંચીએ ને ધીરે ધીરે ઠીક છે આ તો એમ જ આવે હવે ઠીક છે આ તો આ વાક્ય બરાબર બોલું છું ને કે ખાલી આ મને જ લાગવું પડે બધાને લાગુ પડે છે મને એવરેજ એ શું છે ખબર છે આપણો ઉત્સાહ જે સર એટલે એક કહેવત બની ગુજરાતી ભાષામાં કે આરંભે સુરા આપણા માટે શબ્દ વપરાવો જોઈએ અંત સુધી સુરા આપણી સકાશે આટલું ટકી શકાશે એક ચીજ કે અત્યાર સુધી આપણે પ્રાઇમરી મિડલ સ્કૂલમાં જે ભણ હતા એક અને માધ્યમિક શાળાઓ ઇતિહાસ આપણને વાર્તા જેવું લાગે બોલો રાજા હતો લાગે ને મારા યુવાનો ઇતિહાસ શું રાજા મહારાજાઓની કથાઓનો સમૂહ છે નહીં ઇતિહાસ છે તો કે સમય અને ક્ષેત્રના સાપેક્ષમાં સમય અને ક્ષેત્રના સાપેક્ષમાં કોઈ માનવ સમાજમાં થયેલી પ્રગતિ આવેલા પરિવર્તનો નું વિશ્લેષણ ઇતિહાસ કહેવાય બાકી બરાબર સમજાય છે કોઈ સમય આપણે સમજીએ કે છેલ્લા 5000 વર્ષ સમય થઈ ગયો કોઈ ક્ષેત્ર સંપૂર્ણ ભારત અથવા સંપૂર્ણ ગુજરાત ક્ષેત્ર થઈ ગયું કોઈ સમય કોઈ ક્ષેત્રમાં કોઈ માનવ સમાજમાં થયેલી પ્રગતિ આવેલા પરિવર્તનોનું વિશ્લેષણ ઇતિહાસ છે અને એ સંદર્ભમાં સંપૂર્ણ ઇતિહાસનો સિલેબસ ફક્ત મેં જનરલ સ્ટડીઝ પેપર 1 સેક્શન હિસ્ટ્રી એનો જ સિલેબસનું એક એનાલિસિસ આપની સમક્ષ એક પેજ દ્વારા રજૂ કર્યું આપણી પાસે આવી રહ્યું છે બધા પાસે એની અંતર્ગત કુલ કેટલા યુનિટ બનાવ્યા છે જુઓ જોઈએ પાછળના પાના સુધી 20 યુનિટ ની અંતર્ગત મેં 59 અધ્યાય 59 હશે છેલ્લા કલમમાં જુઓ 59 અધ્યાય 59 ટોપિક્સ બનાવ્યા છે એ 59 ટોપિક્સ ને આપણે પેલા 3 ડાયમેન્શન થી તૈયાર કરવા છે ઇન્ફોર્મેશન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એનાલિસિસ દરેકે દરેક ટોપિકમાં મારા ભાઈ બહેનો ઇન્ફોર્મેશન આવશે આવશે ને આવશે દરેકે દરેક ટોપિકમાં 99% ચાન્સ છે અન્ડરસ્ટેન્ડિંગ ના મુદ્દાઓ આવશે કેટલાક એવા ટોપિક છે કે જ્યાં વિશ્લેષણની પણ જરૂરિયાત પડશે બધા ટોપિકમાં વિશ્લેષણની કદાચ જરૂરિયાત પડે નહીં તો આ 59 ટોપિક્સને આપણે 15 દિવસમાં તૈયાર કરવાનો પડકાર હાથમાં લઈએ કરી જઈશું ને મારા યુવાન એક નિશ્ચિત સ્ટ્રેટેજીના આધારે અને એ સ્ટ્રેટેજી આપણે હવે લખીએ છીએ કે ઇતિહાસ આપણે માનવને કેન્દ્ર બિંદુ બનાવીએ અને લખીએ માનવનો ઇતિહાસ રાઈટ તો મનુષ્યનું જીવન
જેટલા પાસાઓથી જોડાયેલું છે એ બધા જ પાસાઓ કયા સમયમાં કેવા હતા એ જાણવું પડે. મનુષ્યનું જીવન જો જુદા જુદા પાસાઓથી જોડાયેલું છે તો કયા સમયમાં કયું પાસું કેવું હતું, તો આપણે એ પાસાઓને ચાર વિભાગમાં વહેંચી લઈએ. માનવનો ઇતિહાસ, માનવ જીવન, મોર પ્રોપર વર્ડ, માનવ જીવનનો ઇતિહાસ. સંદર્ભ શું છે? ભારતમાં જે માનવો થયા એનો ઇતિહાસ કરવા જઈ રહ્યા છે. કોઈ શંકા? એને ચાર ડાયમેન્શન થી આપણે કમ્પ્લીટ કરવો છે. માનવ જીવનમાં રાજકીય પાસું, જેને આપણે નામ આપશું રાજકીય જીવન. માનવ જીવનનું સામાજિક પાસું, જેને આપણે નામ આપશું સામાજિક જીવન. માનતો તો નહીં મારા યુવાનો, મારા અક્ષર ઉકલી રહ્યા છે, માનું છું ગરબડિયા છે, ન સમજાય મને પૂછી લે. ઓકે, આ બનાવીશું. હા, આપણો ઇતિહાસ સ્ટાર્ટ થઈ ગયું છે. આપણા સિલેબસમાં પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ભારતનો ઇતિહાસ લખેલો છે. પ્રાચીન કાળથી લઈને આધુનિક કાળ સુધીમાં માનવ જીવનમાં રાજનીતિ કેવી હતી, માનવ જીવનનું સમાજ કેવું હતું, માનવ કેવા અર્થતંત્રમાં રહેતો હતો અને એની સાંસ્કૃતિક બાબતો કેવી હતી એ જો જાણી લઈએ તો કોઈ પ્રશ્નવાર જાય ન જાય ને. તો અહીંયાથી એક વાત આવે કે રાજનીતિક જીવનમાં અથવા પોલિટિકલ હિસ્ટ્રીમાં આપણે ભણવાનું શું, તો એનો ડાયમેન્શન આવશે નંબર વન, રાજવંશો અને તેના મહાન શાસકો. પહેલો ડાયમેન્શન આપણે આ ભણવો પડે, રાજવંશો અને તેના મહાન શાસકો. પછી બીજું ડાયમેન્શન, મહાન શાસકોની આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક સિદ્ધિઓ. બે ઉદાહરણ લઈએ આ મુદ્દા ઉપર, બે ઉદાહરણ લઈએ. એક અશોક ને લઈએ આપણે, મૌર્ય વંશનો એક મહાન શાસક છે. તો અશોકની રાજકીય સિદ્ધિ, અશોકની સાંસ્કૃતિક સિદ્ધિ, અશોકની આર્થિક સિદ્ધિ, અશોકની સામાજિક સિદ્ધિ એક લિસ્ટ તૈયાર કરી લઈએ. આની બાદ પ્રશ્ન જાય અશોકનો, વાક્ય ગળે ઉતરે તો આપણે એ કરવું પડશે અને આપણે કરીશું. નંબર ત્રણ, વહીવટી તંત્ર. નંબર ચાર, યુદ્ધો અને સામ્રાજ્ય વિસ્તાર. આપણને ખબર છે ખનવાનું યુદ્ધ, હલ્દી ઘાટીનું યુદ્ધ, પાણીપત 1, 2, 3, બરાબર સમજાય છે? એ બધું કેમ આવશે? આપણે પોલિટિકલ હિસ્ટ્રીમાં આવશે. આ ચાર બાબત તૈયાર કરીએ, રાજનીતિક ઇતિહાસ થી કોઈ પ્રશ્ન છૂટે? એક ઉદાહરણ મેં અશોક નું લીધું, બીજું ઉદાહરણ હું લઈશ કાર્દમક વંશના શાસક રુદ્રદામન. રુદ્રદામન ની સાંસ્કૃતિક સિદ્ધિ, સુદર્શન તળાવ નું પુનર્નિર્માણ કરાવ્યું. તો સુદર્શન તળાવ સાથે જોડાયેલી જે સિદ્ધિ કેવા છે, શું કેવા છે? સાંસ્કૃતિક સિદ્ધિ. પરંતુ એને વગર કોઈ વધારાનો કર લેનો નાખે આ તળાવ નું નિર્માણ કરાવ્યું. તો એ એની રાજકીય નીતિ થી કે શું ઉદાર અને કલ્યાણ લક્ષી શાસક. કોઈ શંકા? ગળે ઉતરી ગયું વાત. સામાજિક જીવનમાં આવી, નંબર વન, સામાજિક માળખું. આપણે સામાજિક માળખું ને મુખ્યત્વે સમજીએ છીએ જ્ઞાતિ અથવા તો વર્ણ વ્યવસ્થા. નંબર ટુ, મહિલાઓની સ્થિતિ. નંબર થ્રી, શિક્ષણ વ્યવસ્થા. નંબર ચાર, ખાનપાન, રીતિ રિવાજ, પહેરવેશ. મારા ભાઈ બહેનો, આ મુદ્દો સંસ્કૃતિમાં પણ લઈ શકાય. આપણે સમાજ વ્યવસ્થામાં લઈ રહ્યા છીએ, સમાજમાં પણ લઈ શકાય, સંસ્કૃતિમાં પણ લઈ શકાય. શું? ખાનપાન, રીતિ રિવાજ, રહન સહન અથવા પહેરવેશ.
ગમે મિત્રો ભાઈ બહેનો, આ સામાજિક ડાયમેન્શન થી આપણને આટલી ઉદ્ભવતી પ્રશ્નો ઉભા થઈ શકે. માની લો વૈદિક યુગમાં મહિલાઓની સ્થિતિ, શું બાળ વિવાહ હતા કે ન હતા, શું મહિલાઓને સ્વતંત્રતા પ્રાપ્ત હતી, ખરે ખરે અંશે હતી, શું મહિલાઓને રાજનીતિક જીવનમાં ભાગીદારી મળતી, હા મળતી, સભા અને સમિતિ જેવી સંસ્થાઓમાં મહિલાઓ ભાગ લેતી, શું મહિલાઓ ઋગ્વેદની રચનામાં યોગદાન આપ્યું છે, હા આપ્યું છે, ઘોષા, લોપામુદ્રા, અપાલા જેવી મહિલાઓએ વૈદિક ઋચાઓના નિર્માણમાં કોન્ટ્રીબ્યુટ યોગદાન આપ્યું છે. બને છોકરો પ્રશ્ન સલ્તનત યુગમાં રજિયા સુલતાન માટે કહી શકાય, હકીકતમાં સામાજિક બાબતો છે. કોઈ શંકા? આર્થિક જીવન નંબર વન, અર્થતંત્ર નું માળખું અને રાજ્યની આર્થિક નીતિઓ. હવે માની લે અર્થતંત્ર નું માળખું, આ શબ્દ નો અર્થ થાય અર્થતંત્ર ગ્રામીણ હતું કે શહેરી સ્વરૂપનું હતું, અર્થતંત્ર કૃષિ પ્રધાન હતું, ઉદ્યોગ પ્રધાન હતું કે વેપાર પ્રધાન હતું. આવા પ્રશ્નો ઉભા થાય, શું થશે આપણે સ્ટ્રક્ચરલ મેટર થઈ જશે. અર્થતંત્રમાં ખેતી વ્યવસ્થામાં મહેસૂલ વ્યવસ્થા કેવી હતી, તો મહેસૂલ વ્યવસ્થા રાજ્યની આર્થિક નીતિનો પ્રશ્ન ઉભો થઈ જશે અને એ આપણે અહીંયા વહીવટી તંત્રમાં પણ ભણીશું. ગણે મિત્રો છે બધાને અમારી આ દ્રષ્ટિબિંદુ. પછી બીજો મુદ્દો છે કૃષિ અને ઉદ્યોગ. જે તે યુગમાં જે તે સમયે જેવી કૃષિ હોય, તો માની લો રહટ સિંચાઈનો એક પ્રકાર છે. પ્રાચીન યુગમાં સિંચાઈ માટે રહટ નો ઉપયોગ થતો હતો. આપણને પ્રશ્ન આવી શકે એવો વિભાવનાત્મક સમજ કરો, રહટ શું છે? રાઈટ, તો કે ભાઈ તોલ માપને એકમ, સિંચાઈ માટે વપરાતી ટેકનોલોજી વગેરે વગેરે. અભિગમ સમજાઈ રહ્યો છે બધાને? નંબર ત્રણ, વેપાર અને પરિવહન. નંબર ચાર, ચલણ. નહીં, પ્રાચીન યુગમાં ચાંદીના સિક્કાને શું કહેવામાં આવે? ઓપ્શન હોય નિષ્ક, સતમાન, હે ને, દિનાર, આ બધા શબ્દ આવે ને, સતમાન કહેવામાં આવતું. મૌર્ય યુગમાં ચલણમાં રહેલા સિક્કાઓને શું કહેવામાં આવતું? પણ. કોઈ શંકા? આવા પ્રશ્ન આપણને અહીંથી ઉભા થઈ શકે. ચોથું સેક્શન છે સાંસ્કૃતિક જીવન, એમાં નંબર વન કલાઓ. હવે કલાઓમાં આપણે સાત આઠ કલાઓ મૂકવી પડે. એક છે સ્થાપત્ય કલા, બીજી છે સંગીત કલા, ત્રીજી છે ચિત્રકલા, ચોથી છે નાટ્ય કલા, પાંચમી છે સાહિત્ય કલા, છઠ્ઠી છે નૃત્ય કલા, સાતમી છે મૂર્તિકલા. મૂર્તિકલાને આપણે શિલ્પ કલા પણ કહીએ છીએ. મારા યુવાનો, આટલી કલાઓ આપણા સાંસ્કૃતિક વારસાથી જોડાયેલી છે. નંબર ટુ, ધર્મ સંબંધી બાબતો. આપણે જાણીએ છીએ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, ઇસ્લામ, વૈદિક ધર્મ, હિન્દુ ધર્મ, આ બધી બાબતો કેમાં આવે? સાંસ્કૃતિક જીવનમાં આવે. નંબર થ્રી, વિજ્ઞાન અને ટેકનોલોજી. નંબર ફોર, દર્શન, ફિલોસોફી. તમને ખબર છે સાંખ્ય યોગ છે, હે ને, ન્યાય, આ બધા છ પ્રકારના સબ દર્શન આવે છે. એ પણ આપણે સાંસ્કૃતિક બાબતની અંતર્ગત જ અભ્યાસ કરીશું. મારા યુવાનો, જીપીએસસીએ પોતાના સિલેબસમાં આજ સુધીના ભાગને ઇતિહાસ કીધો, રાઈટ, અને આના માટે એક અલગ યુનિટ બનાવ્યું. શું કીધું? સાંસ્કૃતિક વારસો. ઓકે, તો આપણે પણ બે સેક્શન પાડ લેશું. એક સેક્શન આજ સુધી રહેશે સાંસ્કૃતિક વારસો, અને આ સેક્શન આપણે શું કહીશું? ઇતિહાસ કહીશું. અહીંયાથી એક બીજી સમજ આપણને પ્રાપ્ત થઈ કે જેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ, એ તો ઇતિહાસના અભ્યાસનો એક પાસું છે, ઇતિહાસના અભ્યાસનો એક ડાયમેન્શન છે, નહીં કે આ પોતાનામાં કોઈ એક વિષય આપણા સિલેબસના સંદર્ભમાં. તો એ સંદર્ભમાં માનવ જીવનનો ઇતિહાસ ચાર સેક્શનથી આપણે ભારતમાં પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત ભણી લઈએ. મને નહીં લાગતું મારા છોકરાઓ કે 50-60 પ્રશ્ન જે આવવાના છે, કલ્ચર મેં જોડી દઈએ 85-90 પ્રશ્ન હે, અને 90 માંથી 65-70-75-80 માર્ક સુધીનું
આપણા મટીરીયલ આપણા ક્લાસ નોટ અને આપણા લેક્ચર્સ થી તૈયાર થઈ જશે. કોઈ શંકા? આપણે આગળ વધી શકીએ? આમાં કોઈને કોઈ પ્રશ્ન? નવો દ્રષ્ટિબિંદુ લઈએ. હવે આપણે આ ઇતિહાસ તૈયાર કરવાનો છે, આટલા ડાયમેન્શન થી ઇતિહાસ તૈયાર કરવાનો છે, તો કયા કયા સમય માટે તૈયાર કરવાનો છે? તો એક જવાબ મળે છે, સંપૂર્ણ ભારતના ઇતિહાસના જેટલા પણ સમયગાળાઓ છે બધા સમયગાળા માટે તૈયાર કરવાનો છે. હવે ઇતિહાસના સમયગાળાને આપણા અભ્યાસની સરળતા માટે જુદા જુદા યુગોમાં વહેંચવામાં આવે છે. તો આપણે એક નવો એક ચાર્ટ બનાવીશું કે ઇતિહાસમાં જુદા જુદા યુગો અને વધારે સકું લખાઈ ગયું છે બનાવું. જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકીએ. કોઈ શંકા? તો ત્રણ ભાગમાં સમય અનુસાર વર્ગીકરણ કરીએ છીએ. લખીશું મારા યુવાન ભાઈ બહેનો, પ્રાચીન ભારત, માનો કોઈ શરૂઆતનો સમયગાળો બોલવો મુશ્કેલ છે, પણ તે છતાં આપણા સિલેબસ ને હું ધ્યાનમાં રાખી લગભગ 3000 ઈસવીસન પૂર્વે 3000 થી ઈસવીસન 750 આ સમયગાળો આપણે શું કહીએ? પ્રાચીન ભારત. ઓકે, બીજું છે મધ્યકાલીન ભારત. ઈસવીસન 750 થી ઈસવીસન 1750 આધુનિક ભારત. ઈસવીસન 1750 થી ઈસવીસન 1990 યુવાનભાઈ બહેનો કડે ઉતરે. હવે આપણે અંગ્રેજીમાં જે ઈસવીસન પૂર્વનો સમય હોય, મતલબ જીસસ ક્રાઇસ્ટ પહેલાનો સમય, એને ઇંગ્લિશમાં આપણે બીસી લખીએ, બિફોર ક્રાઇસ્ટ, અને ઈસવીસન નો સમય છે એને આપણે એડી લખીએ, એનો ડોમિન, યાર એનો ડોમિનીનો ઇંગ્લિશ થશે. તો હું હવે નીચે એના જે ટોપિક્સ લખ્યું એમાં હું બીસી અને એડી વાપરી શકું? કોઈને વાંધો તો નહીં મારા ભાઈ બહેનો? ઓકે, થેન્ક યુ. તો આપણે પ્રાચીન ભારતની અંદર સમય અનુસાર કુલ કેટલા સમયગાળા આપણા સિલેબસની દ્રષ્ટિએ ગોઠવવા પડે? તો આપણે પહેલો સમયગાળો ગોઠવવો પડે સિંધુ સભ્યતા, લગભગ 2350 બીસી થી 1700 બીસી. ગણેશ ભાઈ, પહેલો ટોપિક આપણો આ છે, સિલેબસ તમે જોશો તમારી સામે એક કાગળ રાખેલું છે. નંબર ટુ, વૈદિક યુગ. હું બીસી શબ્દ વાપરું છું, બધાને ખબર પડી રહી છે. ઓકે, થેન્ક યુ. 1500 બીસી થી 600 બીસી. પછી ત્રીજો ટોપિક છે
એને આપણે બુદ્ધ યુગ કહીએ છીએ. કેટલાક વિદ્વાનો આને મહાજનપદ યુગ પણ કહે છે. એનો સમયગાળો છે 600 BC થી 321 BC. નંબર 4. પછી તમને ખબર છે ચંદ્રગુપ્ત મૌર્ય 321 BC માં સત્તા ઉપર આવ્યો, ત્યાંથી મૌર્ય યુગ નો મંગલ પ્રારંભ થયો. એ 321 BC થી 185 BC છે. એ મૌર્યના પતન પછી અનુ મૌર્ય યુગ નો પ્રારંભ થયો. અનુ મૌર્ય યુગ લગભગ 200 BC થી 300 AD સુધી છે. નંબર 6, ગુપ્ત યુગ લગભગ 300 AD થી 550 AD સુધી છે. નંબર 7, અનુગુપ્ત યુગ 550 AD થી 750 AD સુધી છે. આટલા યુગ ભણીએ તો શું કહેવાય, પ્રાચીન ભારત પૂરું થયું. એસ પર ધ સિલેબસ ગિવન ઇન જીપીએસસી પ્રિલિમિનરી એક્ઝામિનેશન. કોઈ શંકા? હવે આ સાતે સાત યુગને ઓલા બે ચાર બનેલા સામાજિક જીવન, રાજકીય જીવન, આર્થિક જીવન, સાંસ્કૃતિક જીવન પૂરા કરી જઈએ, કોઈ પ્રશ્ન છૂટે મારા છોકરાઓ? અને એક વાત ધ્યાનમાં રાખજો, આ સાથે સાત યુગ પૂરા કરવા માટે 5 લેક્ચર, 10 કલાક પોતે વાંચીને કરશો તો 10 દિવસ જોઈએ. અભિગમ સમજાય છે? એ આપણે ક્લાસ નો એડવાન્ટેજ ક્યાં છે તો કે 40 કલાક નું કામ 10 કલાક માં થાય, જે ફંડામેન્ટલ એડવાન્ટેજ કહેવાય. કારણ કે તમે એ ઉંમરમાં નથી કે તમને કશું શીખડાવવું પડે, તમે પોતે વાંચીને સમજી શીખી શકો છો, તમારી ઉંમર એ જ છે. પરંતુ તમારી પાસે સમજી શીખીને વાંચવા માટેનો જેટલો સમયગાળો મળવો જોઈએ એટલો આ પરીક્ષાના આયોજકો આપી રહ્યા નથી. આવી સ્થિતિમાં ક્લાસીસની વિશેષ સાર્થકતા ઉભી થાય. ગળે ઉતરેવાના યુવાનો, આપણે બીજા સેક્શનમાં આવીએ, મધ્યકાલીન ભારત. એની અંતર્ગત પહેલો યુગ આવશે, આપણે એને પૂર્વ મધ્ય યુગ પણ કહીએ છીએ, અને કેટલાક વિદ્વાનો આને રાજપૂત યુગના રૂપમાં પણ ડિફાઈન કરે છે, અને એનો સમયગાળો મૂકે છે 750 થી 1200 AD. પછીનો સમયગાળો છે, જ્યાં સિલેબસમાં બહુ સરસ રીતે આ બધું ક્લિયર કરવામાં આવ્યું છે, સલ્તનત યુગ, જેને હું મારી રીતના ભણાવવાનો છું, તમને આખો સિલેબસ ક્લિયર કરાવીશ. 1200 થી 1400 AD માં આપણે એને કવરેજ કરશું. ઈસવીસન 1398 માં તૈમુરલંગ નું ભારત ઉપર આક્રમણ થયું અને સલ્તનત શાસનના પાયા એને હચમચાવી નાખ્યા, અને એનાથી તુઘલકોના પતનની શરૂઆત થઈ ગઈ. એટલે એ સંદર્ભમાં હું 1400 સુધી જ સલ્તનતને રાખું છું, અને 1400 પછીનો જે સમયગાળો છે એને આપણે પ્રાદેશિક રાજ્યોના યુગ. આપણા સિલેબસમાં વિજયનગર સામ્રાજ્યનો ઉલ્લેખ થયો છે, તો એ સિલેબસમાં જે વિજયનગર સામ્રાજ્ય કયા સમયગાળા વચ્ચે હતું તો કે ઈસવીસન 1336 માં એની સ્થાપના હરિહર અને બુક્કાએ કરી, અને 1565 માં તાલીકોટાના યુદ્ધ થી વિજયનગર સામ્રાજ્યનું પતન થયું. તો 1336 થી 1565 નો સમયગાળો બહુ રેન્ડમ વે માં બોલી 14મી સદી થી, બરાબર છે, 14મી સદી થી લગભગ 16મી સદી નો સમયગાળો આવે. તો એને આપણે પ્રાદેશિક રાજ્યોનો યુગ કહીશું. એમાં આપણા માટે જે ખાસ ધ્યાનમાં રાખવા હશે એ છે કૃષ્ણદેવરાયનો સમયગાળો, જે ઈસવીસન 1509 થી 1529 વચ્ચે સત્તા ઉપર હતો. ત્યાંથી પ્રશ્ન બનવાની શક્યતા છે. આનો સમયગાળો આવશે 1400 થી 1550 AD. અને નંબર ચાર, મુઘલ યુગ. આમ તો 1526 થાય, એટલે 1526 જ મૂકી દીધી આપણે અહીંયા, 1750 AD. આ ચાર યુગ આપણે ભણવાના આવશે કે આમાં મધ્યકાલીન ભારતમાં. અહીંયા કેટલા ભણશું ભાઈ બહેનો? 7. અહીંયા 4. અહીંયા ભણીશું ભારત ઉપર બ્રિટિશ પ્રભુત્વની સ્થાપના. ઈસવીસન
1757 થી 1850 આપણને શું ખબર છે 1848 થી 1855-56 વચ્ચે લોર્ડ ડેલહાઉસી ભારતનો ગવર્નર જનરલ રહ્યો એને બાકી બચેલા બધા પ્રદેશો ભીણી ભીણીને ક્યાં નાખી દીધા બ્રિટિશ સામ્રાજ્ય ખાલસા નીતિ હે ને જીત જપ્તી અને ખાલસાની નીતિ દ્વારા એને સામ્રાજ્યનો વિસ્તાર ઘણી બધી મારા ભાઈ બહેનો બધી વાતો એક આપણે તબક્કો બનાવશું અને 1857માં આપણો વિપ્લવ શરૂ થયો આપણે લેશું સ્વતંત્રતા સંઘર્ષનો ઇતિહાસ સ્વતંત્રતા પછી ભારત 1947 થી 1991 થી જે ભારત છે એને આપણે વર્તમાન ભારત કહીએ છીએ જેને આપણે કહીએ છીએ ઉદારીકરણનો યુગ એક નવો સેક્શન બને ચોથો પણ એ આપણા સિલેબસમાં ઇકોનોમીના સંદર્ભમાં કરંટ અફેર્સ જેવો છે કોઈ શંકા સાત ચાર અગિયાર ત્રણ ચૌદ ડાયમેન્શન કેટલા ચાર સામાજિક જીવન આર્થિક જીવન રાજકીય જીવન સાંસ્કૃતિક જીવન સિલેબસ ગળે ઉતરે તમારી સામે જે 20 ટોપિક છે એમાં આમાંથી કોઈ ટોપિક બહાર જાય જે યુનિટ 20 કહેના ને ટોપિકો પણ સાઈડ કર્યો ઓકે તો યુનિટ 20 સે 20 યુનિટ ટુ સિલેબસ આટલા સ્ટ્રક્ચરમાં સરસ રીતે કવર થઈ જાય છે કોઈ શંકા તો નહીં મારા યુવાનો હું આને હટાવી શકું અનુમતિ છે બધાને લખાઈ ગયું છે ઇતિહાસ ને જાણવાના સ્ત્રોતો સોર્સિસ કહીએ ઇંગ્લિશમાં ઘણી જગ્યાએ આ સંદર્ભમાં પણ સ્ત્રોત ઓકે તો સ્ત્રોત આ પ્રકારમાં મેઇન સ્ટ્રીમ ધ્યાનમાં લઈએ અહીંથી પ્રશ્ન ઉભા થશે પ્રાચીન ભારત આપણે ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ એ સંદર્ભમાં આ ચિત્ર સૌથી પહેલા આપણે બનાવી રહ્યા છીએ જેમાં પુરાતાત્વિક સ્ત્રોતો એને આપણે કહેશું આર્કિયોલોજીકલ સોર્સિસ અને બીજું છે સાહિત્યિક સ્ત્રોતો લિટરરી સોર્સિસ કઈ પેલો ગળે ઉતરે છે પુરાતાત્વિક સ્ત્રોતોમાં આપણે ત્રણ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપવું પડે ઘણી બધી બાબતોને આપણે જોડી શકીએ કે જેને પુરાતાત્વિક સામગ્રી કહી શકાય પરંતુ હું ત્રણ ઉપર ધ્યાન આપવાની વાત કરીશ નંબર વન ભૌતિક સામગ્રી નંબર ટુ અભિલેખો બરાબર જે અભિલેખ પથ્થર ઉપર કોતરેલો હોય શિલાલેખ કહેવાય જે અભિલેખ તાંબા ઉપર કોતરેલો હોય તામ્રપત્ર કહેવાય એ બરાબર છે તો એ અભિલેખો અને સિક્કાઓ આ ત્રણ એરિયા કે જ્યાંથી આપણને પ્રશ્ન બની શકે હવે ભૌતિક સામગ્રી એટલે શું તમારા મનમાં પ્રશ્ન ઉભો થાય કે વાસણો પછી મકાનો અને આપણે વસાહત પણ કહી શકીએ વસાહતો ઓજારો અન્ય ચીજ વસ્તુ મારા યુવાન ભાઈ બહેનો ઇતિહાસકારો એવું કહે છે કે જૂના સમયમાં પ્રાચીન સમયમાં ઇતિહાસને જાણવા માટે સૌથી ઓથેન્ટિક સ્ત્રોત પુરાતાત્વિક સ્ત્રોત છે કારણ કે જેવું એ સમયે હતું એવું જ એ સામે આવવાનું છે કોઈનો પૂર્વાગ્રહ એમાં જોડાવાનો નથી પૂર્વાગ્રહ એટલે શું તમે જોઈ શકતા હશો એક મોદી સમર્થકો જે વિચાર રજૂ કરે અને એક મોદી વિરોધી જે વિચાર રજૂ કરે ઘટના એક ની એક હોય પરંતુ એ બંને સમૂહના પૂર્વાગ્રહોના કારણે ઘટનાનો જે અર્થઘટન છે એ તમને જુદી જ રીતે સામે આવતું દેખાય તો એમ જ્યારે સાહિત્યિક સ્ત્રોતોની અંદર જે બાબતો અને વિગતો આપણને મળે છે એમાં એ સાહિત્યના લખનારનો પૂર્વાગ્રહ સામેલ થયો હોઈ શકે અને પરિણામે એ સાહિત્યિક સ્ત્રોતની પ્રામાણિકતા ઉપર પ્રશ્નચિહ્ન લાગી શકે કોઈ શંકા
एकदम क्लियर थाय। फॉर एक्जाम्पल मारा युवानो, महाभारत पुस्तक नी अंदर 18 अक्षौहिणी सेना ना युद्ध नु वर्णन थयु छे बराबर, परंतु कुरुक्षेत्र ना उत्खनन थी एवं कोई मास डिस्ट्रक्शन थयु होय अथवा त्यां उत्खनन एवं नाना पाये थयु छे थयु होय एवा कोई दाखला मळता नथी। हस्तिनापुर नु वर्णन जेटलू भव्य रीते, इंद्रप्रस्थ नु वर्णन जेटलू भव्य रीते महाभारत ग्रंथ मां थयु छे, एटला भव्य प्रकार ना पुरातात्विक सामग्री हस्तिनापुर ना क्षेत्र थी मळी नथी। एकदम गणे उतर भाई बहनों, तो अहीं इतिहास करवाने मोस्ट ऑथेंटिक एटला माटे गणे छे के आमा जे जेवु अने जे हसे एनाथी वधारे सत्य आना माध्यम थी प्रूफ थवानू नथी। कोई शंका अपने आगे बढ़ी सकिए। एक और चीज, साहित्यिक स्त्रोतो मतलब जे पण लेखित रूप में उपलब्ध छे एने आपणे साहित्यिक स्त्रोतो में लईए। एक क्लेरिटी राखशु, अहींया पण लेखित मळी सके, अहींया पण लेखित मळी सके, परंतु अहींया लखनार जे छे पोतानुं व्यक्तिगत चिंतन पण रजू करे छे। ए संदर्भ में आपणे जोईए धार्मिक साहित्य, धर्म निरपेक्ष साहित्य अने विदेशी वृत्तांतो। युवानो गणे उतरे, हवे आ धार्मिक साहित्य नी अंतर्गत आपणने प्राचीन भारत में त्रण प्रकार ना साहित्य वळे छे। एक साहित्य छे वैदिक साहित्य, एक साहित्य छे बौद्ध धर्म थी जोड़ायेलू बौद्ध साहित्य, एक साहित्य छे जैन धर्म थी जोड़ायेलू जैन साहित्य। धर्म निरपेक्ष साहित्य नी अंतर्गत आपणे बे प्रकार पाड़ी सकीए, संस्कृत साहित्य अने प्रादेशिक भाषानुं साहित्य। तो गुजराती भाषानुं साहित्य मध्यकालीन इतिहास में जे मळी केम आवी जशे, प्रादेशिक भाषा नो साहित्य। कालिदास की कृतियों के मावी जासे संस्कृत साहित्य मा, चारे चार वेद के मावी जासे त्रिपिटक के मावी जासे, बराबर समझाई छे। आगम साहित्य के वा मावी छे जैन साहित्य ने, के मावी जासे जैन साहित्य मा, अने विदेशी वृत्तांत तो ना पण आपणे त्रण प्रकार पाडीश, त्रण प्रकार पाडीश। नंबर वन प्रकार ग्रीक रोमन लेखकों, नंबर त्रण चीन थी आवेला लेखकों, नंबर त्रण अरेबियन लेखकों। हूँ एक एक एक्जाम्पल आपीश, મેગિસ્થનિસ, સ્ટ્રેબો, પ્લિની, આ બધા નામ આનું કિસ્સો આપશે આપણે। ચીન થી આવેલા લેખકોમાં આપણે ફાયાન, યુએનસાંગ, પિચસિંગ વગેરેને મૂકી શકીએ, ચાઉજુકુઆ। અરબિયન લેખકોમાં અલબરૂની, અલ મસૂદી જેવા ચિંતકો આવશે, સોરી જેવા લેખકો આવશે। આના પણ આપણને જે સ્ત્રોત મળે છે ભારત વિશે માહિતી પ્રાપ્ત થઈ શકી। કોઈ શંકા? આ સ્ત્રોતોના આધારે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાની કોશિશ કરી બરાબર। એક ચીજ હું બતાવીશ કે સિંધુ સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા છે, એમાં આપણે એની લિપિ હજી વાંચી શક્યા નથી, પરિણામે એના અભિલેખોમાં શું લખ્યું છે એ ક્લિયર થતું નથી। માટે આપણે ફક્ત અને ફક્ત ત્યાંથી મળેલી ભૌતિક સામગ્રીના આધારે જ ઇતિહાસનું નિર્માણ કર્યું છે, ઇતિહાસનું લેખન કર્યું છે કે સિંધુ ખીણની સભ્યતા કેવી રહી હશે। હતી એવો દાવો કરવો મુશ્કેલ છે, કારણ કે હજી આનું આપણે ડેફિનેશન જે અહીંયાથી અભિલેખો મળે છે, મોહરો મળે છે, એની ભાષા આપણે વાંચી શકતા નથી। એટલે હવે આપણે જોઈએ કે મેઇન સ્ટ્રીમ સેન્ટર્સ ઇન્ડિયા લેવલે યા દક્ષિણ એશિયાના લેવલે મોહેંજોદડો, કાલીબંગન, હડપ્પા, બરાબર, એ મેઇન સ્ટ્રીમ સેન્ટર ઇન્ડિયા, ગુજરાતમાં જોઈએ આપણે ધોલાવીરા, લોથલ વગેરે, તો એ બધાની ત્યાંથી બધા સ્થળોએથી શું શું મળ્યું એ આપણા માટે પ્રશ્ન બનવાનું એક અગત્યનું ક્ષેત્ર હોઈ શકે। એનું એક આપણે લિસ્ટ તૈયાર કર્યું છે કે ક્યાંથી શું મળ્યું, એ લિસ્ટ તમને મળી જાય
બધી માહિતી પૂરી, પ્રશ્નવાળીનો સ્કોપ પૂરો, એક સંદર્ભ. તો અહીંયાના આધારે આપણે હડપ્પા એટલે પહેલું યુનિટ આપણે આ આના આધારે ભણવાનું આવે. આપણે શરૂ કરશું ભણવાનું બીજા યુનિટથી, વૈદિક યુગ છે ને, બીજું યુનિટમાં શું લેવું છે ટોપિક તમારી સામે છે, આપણે એ પ્રમાણે જ ભણવું છે. આમ જ તમને ભૂગોળનું મળશે, આમ જ તમને બધા જ વિષયોનું મળી જશે. આપણી જે વ્યૂહરચના છે એમાં પહેલા ત્રણ લેક્ચર આપણે બે બે કલાકના ગોઠવ્યા છે. આવતીકાલે પણ મારું જ લેક્ચર હશે. આપણે ઇતિહાસને કન્ટિન્યુટી આપશું અને ઇતિહાસમાં આગળ વધીશું. ત્રીજું લેક્ચર પરમ દિવસે રહેશે, એમાં મેથેમેટિક્સ અને રીઝનિંગનો આપને એક અનુભવ મળે એ માટે ત્રીજું લેક્ચર મેથ્સ અને રીઝનિંગનું રાખ્યું છે. સોમવારે તમારે 11 વાગ્યાથી લઈને 12 વાગ્યા, મેક્સિમમ 12 વાગ્યા સુધીમાં તમારું એડમિશન કન્ફર્મ કરાવી દેવાનું આવશે. સાંજે તમે જયારે એડમિશન લેવા આવશો ત્યારે તમને મટીરિયલ મળી જશે. સોમવારથી આપણે બે પેપર ઉપર સહિયારી કાર્યવાહી શરૂ કરશું. સોમવારે 4 કલાકના લેક્ચર સોમવારથી શરૂ થશે. 4 થી 6માં આપણે ઇતિહાસ ભણશું અને 6 થી 8માં ભૂગોળ ભણશું. ઘરે ઉતરે ભાઈ બહેનો, 6 થી 8માં ભૂગોળ ભણશું. વચ્ચે 15-20 મિનિટનો એક બ્રેક રાખીશું. સેમ ટુ સેમ આમ ને આમ ચાલ્યા જવું છે. પેપર 1 નો એક સબ્જેક્ટ, પેપર 2 નો એક સબ્જેક્ટ, પેપર 1 નો એક સબ્જેક્ટ, પેપર 2 નો એક સબ્જેક્ટ, અને સંપૂર્ણ સિલેબસ પૂરું કરવાનું છે. આમાં સાંપ્રત પ્રવાહ સાયમલ્ટેનિયસલી એકદમ સાથોસાથ ચાલશે. જેનું તમને મટીરિયલ મળશે, આમ જેની મેં વાત કરી, સાપ્તાહિક ટેસ્ટ લેવાશે. જે સાંપ્રત પ્રવાહના મુદ્દાઓ ઉપર તમારી સ્પષ્ટતા નહીં હોય એ મુદ્દાઓ ઉપર હું ક્લેરિટી આપીશ, એ ક્લાસમાં ડિસ્કસ થશે. કોઈ શંકા? હવે એ અહીંયા હું આમાં આપણે આગળ વધવું જ છે ને, કે હજી જવું છે ઘરે, આગળ વધવું છે ને મારા છોકરાઓ, વૈદિક યુગ શરૂ કરીએ આપણે, બરાબર. એક ચીજ હું તમને બતાવવા માંગીશ કે કાલે તમે મારી પાસે ભૂગોળ ભણવાનું પસંદ કરશો કે ઇતિહાસ? કાલે ભૂગોળ નું લેક્ચર રાખીએ, બરાબર સમજાય છે? મને કોઈ વાંધો નથી કાલે ઇતિહાસ નું લેક્ચર લેવામાં પણ, પરંતુ કાલે રાખીએ આપણે ભૂગોળ નું લેક્ચર. તમે જે ફ્રી લેક્ચર લઈ માટે બેઠા છો તો તમને ભૂગોળ પણ હું ભણાવીશ. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ અને ઇકોનોમી, આ 4 વિષય મારા હાથમાં રહેશે. મેન સ્ટ્રેટેજિસ્ટ હું લઈશ. મેન રિઝનિંગ માટે ભારતીય વડવા સર રહેશે. સાંસ્કૃતિક વારસા માટે બિલિયન સર રહેશે અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે સંદીપ સર રહેશે, ડોક્ટર સંદીપ સર. આ અમારી 4 જણાની ટીમ છે જે સંપૂર્ણ સિલેબસ તમને પૂરો કરાવશે. કોઈ શંકા? આગળ વધી શકું આપણે બીજા યુનિટ થી ભણવાનું સ્ટાર્ટ કરી શકીએ. નઈ હેડિંગ વૈદિક યુગ. મારા છોકરાઓ, વૈદિક યુગ દરમિયાન મતલબ ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 600 દરમિયાન માનવ સમાજ કેવો હતો, માનવ સમાજ ની રાજનીતિ કેવી હતી, એ જાણવા માટે આપણે ફક્ત અને ફક્ત વૈદિક સાહિત્યનો જ સહારો છે કે બીજો કોઈ સહારો? સવાલ નથી, વૈદિક સાહિત્યનો જ સહારો છે. કેટલીક પુરાતાત્વિક સામગ્રી મળી છે, પરંતુ અત્યારે ઇતિહાસ નિર્માણ આપણે કરીશું, શીખીશું એ વૈદિક સાહિત્યના આધારે કરીશું. અને ચૂંકિ વૈદિક સાહિત્યના આધારે જ આપણે ઇતિહાસ વૈદિક યુગનો ભણવાના છીએ, તો એ સંદર્ભમાં વૈદિક યુગના બે ભાગ પડી જાય. એક ભાગ છે ઋગ્વૈદિક યુગ અથવા પૂર્વ વૈદિક યુગ, અર્થાત ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000 વચ્ચેનો સમયગાળો, કે જે ઋગ્વેદના નિર્માણનો સમયગાળો છે. અને આ સમયગાળાનો ઇતિહાસ આપણે ઋગ્વેદથી મળતી માહિતીઓના આધારે લખ્યો છે. અને સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ જેવા ગ્રંથોથી જે આપણે ઇતિહાસનું લેખન કર્યું છે, એ ઇતિહાસના લેખનના સંદર્ભમાં, એ ઇતિહાસના લેખનના સંદર્ભમાં આપણું જે કાર્ય રહે છે એ કાર્ય આપણે અનુવૈદિક યુગ કહીએ છીએ. કોઈ શંકા? આપણે આગળ વધી શકીએ. આપણે મેન હેડિંગ આપશું વૈદિક યુગ, કૌંસમાં લખશું 1500 BC થી 600 BC, મેન હેડિંગ રહેશે. એની અંતર્ગત આપણે પહેલા ચિત્ર બનાવીશું અને ચિત્રની અંદર સ્પષ્ટતા લેશું. ઋગ્વૈદિક યુગ અથવા અને આપણે કહીએ છીએ પૂર્વ વૈદિક યુગ, જેનો સમયગાળો
ઈસવીસન પૂર્વે 1500 થી 1000 વચ્ચેનો હતો. એના પછી આવે છે અનુવૈદિક યુગ, એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1000 થી 600 છે. તો હવે મારા યુવાનો, આપણે આવી રીતના બોલી શકીએ, ઋગ્વેદિક યુગીન સામાજિક જીવન, આર્થિક જીવન, રાજકીય જીવન, ધાર્મિક જીવન. અનુવૈદિક યુગીન સામાજિક જીવન, આર્થિક જીવન, રાજકીય જીવન, ધાર્મિક જીવન. બરાબર સમજાય છે આ વાત? હવે આ બંને ના ચાર ગુણે 8 ટોપિક બને, અને એમાં એક કોમન ટોપિક બને વૈદિક સાહિત્ય, જે વૈદિક સાહિત્યમાં આ બંને બાબતો સામેલ થઈ જાય. આગળ વધી શકીએ આપણે? તો હેડિંગ આવશું પહેલું વૈદિક સાહિત્ય, કે જેના આધારે આપણે ઇતિહાસનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. આ લખાઈ ગયું બધાને? હેડિંગ આપીશું, મતલબ વૈદિક યુગ ની અંદર આપણું પહેલું હેડિંગ છે વૈદિક સાહિત્ય. લખીએ વૈદિક સાહિત્ય હેડિંગ આપીશું. ટંડાળો તો નહીં આવી ગયો મારા છોકરો. વૈદિક સાહિત્યમાં પહેલો પોઈન્ટ લખીશું, વૈદિક સાહિત્યમાં ચાર વેદો અલ્પવિરામ તેના બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. સેકન્ડ પોઈન્ટ લેશું વૈદિક સાહિત્યને શ્રુતિ સાહિત્ય પણ કહે છે. શ્રુતિ સાહિત્ય પણ કહે છે કારણ કે વૈદિક જ્ઞાન મુખ્યત્વે સાંભળવાના માધ્યમથી એક પેઢીથી બીજી પેઢીને હસ્તાંતરિત થયું. થર્ડ પોઈન્ટ વૈદિક સાહિત્યને અપૌરુષે તથા પૌરુષે એમ બે વિભાગોમાં વહેંચવા, અપૌરુષે તથા પૌરુષે એમ બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેને નીચે પ્રમાણે સમજી શકાય. અપૌરુષે સાહિત્ય અને પૌરુષે સાહિત્ય. જે ગ્રંથોને પરમાત્મા, એટલે અહીંયા બ્રહ્માજી આવે છે, બ્રહ્માએ રચ્યા, એ શું થઈ જશે? અપૌરુષે. મનુષ્યના સ્થાને દેવતાઓ એ રચે, રાઈટ? એની અંતર્ગત આપણે ચાર વસ્તુ બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ. મારા યુવાન ભાઈ બહેનો, અપૌરુષે સાહિત્યમાં
વેદ પહેલું, બીજું, ત્રીજું, છેલ્લું, ચૂક્યા છેલ્લું છે માટે આને કહેવામાં આવે છે વેદાંત. ગણેન્દ્ર ભાઈ બહેનો, અને પૌરુષેય સાહિત્ય, પૌરુષેય સાહિત્ય ની અંતર્ગત મુખ્ય બે ભાગ પાડવામાં આવે, એક છે વેદાંત, બીજું છે ઉપવેદ. વેદાંત ની સંખ્યા છ છે, શિક્ષા, કલ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ. ઉપવેદ ની સંખ્યા ચાર છે, આયુર્વેદ, ગંધર્વ વેદ, ધનુર્વેદ અને સિદ્ધ. સ્પષ્ટ થાય છે ભાઈ બહેન? આપણે આ સ્ટ્રક્ચર ક્લિયર કરીએ, પોઈન્ટ નંબર ટુ થ્રી આવશે. કેટલા આવશે? થ્રી આગુ તો નહીં ને લખો. પોઈન્ટ નંબર આ લખાય ગયું બધા ભાઈ બહેનોને લખો, લખો, લખી દો. ચોથો પોઈન્ટ આવશે ને, હટાવી શકું આને ભાઈ બહેનો? આ કોલમ સૌથી પહોળું રહે, વેદ, બ્રાહ્મણ, આરણ્ય, ઉપનિષદ અને મહત્વની બાબતો. મને એમાં વેદ ને આપણે સંહિતા પણ કહીએ તો પ્રારંભમાં માન્ય ઋગ્વેદ છે, તો ઋગ્વેદ ની સાથે એના બ્રાહ્મણ પણ હોય, ઋગ્વેદ થી જોડાયેલા એના આરણ્યકો પણ હોય, ઋગ્વેદ થી જોડાયેલા એના ઉપનિષદો પણ હોય. તો અહીંયા સૌથી જૂના વેદ તરીકે આપણે પહેલું લખશું ઋગ્વેદ. એના બે બ્રાહ્મણ છે, ઐતરેય બ્રાહ્મણ અને કૌશિકી બ્રાહ્મણ. આપણે ખાલી બ્રાહ્મણ પાછળ શબ્દ નહીં લગાડીએ, ઐતરેય અને કૌશિકી, ઐતરેય અને કૌશિકી આરણ્યક પણ છે. એના ઉપનિષદ ના નામ પણ ઐતરેય અને કૌશિકી છે. નંબર વન, નંબર વન પહેલો પોઈન્ટ લખશો આની અંદર મહત્વની બાબતોમાં. બધાને સમજાય છે મારી સ્ટ્રેટેજી? લખો, વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ, વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ. નંબર ટુ,
आमा देवताओं ने करेली स्तुतियों नो संग्रह थयो छे। મારા યુવાનો હું જે લખાવું ને લખીને ગોખી નાખ્યો આજે પ્રશ્ન બધા બને એવા જ મુદ્દાઓ છે નંબર ત્રણ આ ગ્રંથમાં દસ મંડળ આપણે જેને ટોપિક કહીએ ને બરાબર છે આપણે ભાગ કહીએ આપણું બંધારણ છે એ માની લો 22 ભાગમાં વહેંચાયેલું છે તો આને આપણે મંડળ કહીએ શું કેટલા મંડળમાં વહેંચાયેલું છે 10 दस मंडल कोमा 1028 सूक्त आना अपने अध्याय के सू अब भाग छे आ अध्याय छे सूक्त तथा 10552 मंत्रो तो 10552 मंत्र छे नंबर 4 फेट नंबर 4 ફેક નંબર 4 ઋગ્વેદના ત્રીજા મંડળમાં લખો ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્ર આપેલો છે આ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે ગાયત્રી મંત્ર આપેલો છે જેના રચયિતા વિશ્વામિત્રને માનવામાં આવે છે ફેક નંબર 5 ઋગ્વેદમાં સૌથી વધુ જન શબ્દનો ઉલ્લેખ થયો છે સૌથી વધુ ઋગ્વેદમાં સૌથી વધુ શબ્દ લખશો આપણે 275 વખત 275 ટાઈમ્સ 275 વખત જનતંત્ર વાળું જન શબ્દનો ઉલ્લેખ થયો છે જ્યારે ગાયનો ઉલ્લેખ 175 વખત થયો છે 175 સોરી 176 લખજો મારા છોકરો 176 176 વખત થયો છે નંબર 2 આ પદ્ધતિ યોગ્ય લાગે છે મારા છોકરો ભણવું છે ને આ ચાર વેદ પૂરા કરીને જે કરે નંબર 2 સામવેદ લખો જૈમિનીય બ્રાહ્મણ અને છાંદોગ્ય બ્રાહ્મણ જૈમિનીય અને છાંદોગ્ય અહીંયા પણ લખશું જૈમિનીય અને છાંદોગ્ય જ્યારે ઉપનિષદમાં લખશું કેન ઉપનિષદ અને કેનો ઉપનિષદ પણ તથા છાંદોગ્ય ઉપનિષદ તથા છાંદોગ્ય ઉપનિષદ અહીંયા લખીશું સામવેદના 80% મંત્ર લખાય કે બધાય ને સા કેનો ઉપનિષદ તથા છાંદોગ્ય ઉપનિષદ અન્ય મહત્વની બાબતોમાં આપણે આવી જશું પહેલો પોઈન્ટ લખશું પહોંચી ગયા છે બધાય પહેલો પોઈન્ટ લખીશું ભાઈ બહેનો સામવેદના 80% મંત્ર ઋગ્વેદ થી જ લેવાયા છે મતલબ એમાં કઈ નવું છે નહીં 20% 25% ભાગ ને છોડી દે ઋગ્વેદ થી જ લેવાયા છે નંબર 2 આ મંત્રોને છંદબદ્ધ સ્વરૂપે રજૂ કરાયા છે છંદબદ્ધ સ્વરૂપે રજૂ કરાયા છે એટલે એને એ મંત્રને ગાવા કેમ એની વિગત આપી છે આ કારણે જ સંગીતનો ઉદ્ભવ સામવેદથી માનવામાં આવે છે લખો આ કારણે જ સંગીતનો ઉદ્ભવ સામવેદથી માનવામાં આવે છે નંબર 3 છાંદોગ્ય ઉપનિષદમાં છાંદોગ્ય ઉપનિષદમાં પ્રસિદ્ધ ઝાબાલી શ્વેત કેતુ સંવાદ પ્રસિદ્ધ ઝાબાલી શ્વેત કેતુ સંવાદ રજૂ થયો છે
छांदोग्य उपनिषद में प्रसिद्ध जाबाली आई लख्यु भाई बहनो श्वेत केतु संवाद रजू थयो छे। मारा युवान भाई बहनो उपनिषद शब्द नो अर्थ छे नी समी देशभु એનો જે વ્યવહારિક સંદર્ભ છે ગુરુની સમીપ બેસવું તો જેટલા પણ ઉપનિષદો છે એમાં આવા પ્રશ્નોત્તરી આપવામાં આવી છે ગુરુની સામે શિષ્ય પ્રશ્ન કરે અને ગુરુ એને જવાબ આપે છે તો આવો સંવાદ છાંદોગ્ય ઉપનિષદમાં જે જાબાલી અને શ્વેત કેતુ વચ્ચે થયો છે એ દાર્શનિક જગતમાં અત્યંત મહત્વનો માનવામાં આવે છે માટે આપણને પ્રશ્ન ઉભો થઈ શકે કે જાબાલી શ્વેત કેતુ સંવાદ કયા ઉપનિષદ થી જોડાયેલો છે નંબર ત્રણ બ્રાહ્મણ લખશું શતપથ અને તૈત્તિરીય યજુર્વેદ આપણો નવો વેદ છે શતપથ અને ઉપર લખું બેટા તમારો એવો પ્રસ્તાવ હતો ને ઓ સોરી મારો પ્રસ્તાવ સહર સ્વીકાર છે ભાઈ શતપથ અને તૈત્તિરીય છે બેટા બ્રાહ્મણ ને સે મારણ એક માં પણ આ બે શબ્દ લખી નાખો સત્પથ અને તૈત્તિરીય મારા ભાઈ બહેનો એના બે ત્રણ ઉપનિષદો મહત્વના છે એમાં લખશું પહેલું ઈશોપનિષદ આ સંધિ છે મારા છોકરાઓ ઈશ ઉપનિષદ ઈશોપનિષદ ઈશ એટલે ઈશ્વર કોમા બીજું બીજું છે શ્વેતા શ્વેતર ઉપનિષદ ત્રીજું છે બૃહદારણ્ય ઉપનિષદ બૃહદારણ્ય ઉપનિષદ ત્રણ ઉપનિષદ લખવાના હતા ઉપનિષદની લાઈનમાં કોલમમાં હવે અહીંયા પહેલો પોઈન્ટ લખીએ યજુર્વેદમાં યજ્ઞ સંબંધી કર્મકાંડો રજૂ કરાયા છે યજુર્વેદમાં યજ્ઞ સંબંધી કર્મકાંડો યજ્ઞ વિધિ વિધાન કહીએ આપણે આને કર્મકાંડ પણ કહેવાય રજૂ કરાયા છે નંબર ટુ યજુર્વેદને કૃષ્ણ યજુર્વેદ તથા શુક્લ યજુર્વેદને કૃષ્ણ યજુર્વેદ તથા શુક્લ યજુર્વેદ એમ બે ભાગોમાં વહેંચવામાં આવે છે લખાઈ રહ્યું છે ભાઈ બહેનો કૃષ્ણ યજુર્વેદ તથા શુક્લ યજુર્વેદ એમ બે ભાગોમાં વહેંચવામાં આવે છે નંબર ત્રણ કૃષ્ણ યજુર્વેદને વાજસ્નેહી સંહિતા પણ કહે છે નંબર ત્રણ કૃષ્ણ યજુર્વેદને વાજસ્નેહી સંહિતા પણ કહે છે આ બધા જ લાઈનો મારા પ્રશ્ન બની શકે એવી શક્યતા ધરાવે છે નંબર ચાર આવશે ને કઈક નંબર ચાર લખો બૃહદારણ્ય ઉપનિષદમાં બૃહદારણ્ય લખી દીધું છે અહીંયા બૃહદારણ્ય ઉપનિષદમાં ગાર્ગી યાજ્ઞવલ્ક્ય ગાર્ગી યાજ્ઞવલ્ક્ય સંવાદ રજૂ થયો છે આગળ વધી શકાશે વેદ નંબર ચાર અથર્વ વેદ શું થયું બધા કોઈ પ્રોબ્લેમ થેન્ક યુ નેક્સ્ટ પોઈન્ટ આપણે
अथर्ववेद दत्तावसुधाने ओके लखिए ना ब्राह्मणों गोपथ ब्राह्मण आरण्यक में डेस करी दियो कसूर भी लखिए उपनिषद में लख सो मुंडको उपनिषद आपने जानी थी महाराज मुंडको उपनिषद ना प्रॉपर्टी सुन बहुत मजे सत्य न्यूज़ है कि आप लोग डेस में सुपर से क्या की अभिजय महोत्सव बाबत में नंबर वन अथर्ववेद थी लोक जीवन की माहिती मळे छे अथर्ववेद थी तत्कालीन लोक जीवन की माहिती मळे छे सेकंड पॉइंट अथर्ववेद में अंधश्रद्धा तंत्र मंत्र अथर्ववेद में अंधश्रद्धा तंत्र मंत्र वगैरह जेवी बाबतो पण मळे छे मतलब ए समय पर लोग विचारता कि मन ने को कि कर दी दूसरे समझे એટલે આપો સિલેક્શન નહીં કરું તો એ એક કલ્પના હોય છે કે જ્યારે કર્મ હોય પરંતુ કર્મ અનુસાર ફળ ન હોય ત્યારે માણસ વિચાર કરે છે કે શું નસીબ જેવી ચીજ ખરેખર જિંદગીમાં છે જ્યાં સુધી કર્મ પ્રમાણે ફળ મળતા જાય ત્યાં સુધી લાગે ઓકે મારી એટલી મહેનત મને આટલા ટકા આવે ઓકે આગળ વધી નંબર 3 ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે મુંડકોપનિષદ થી લેવામાં આવ્યું છે મુંડકોપનિષદ થી લેવામાં આવ્યું છે નંબર 4 મુંડકોપનિષદમાં મુંડકોપનિષદમાં પેપલાદ સુકેશા સંવાદ રજૂ થયો છે મુંડકોપનિષદમાં પેપલાદ સુકેશા સંવાદ રજૂ થયો છે નંબર 4 આવશે પાછું પડે 5 સોરી નંબર 5 चारे वेदों में अथर्ववेद ने सौथी नवीन मानवामां आवे छे मतलब सौथी प्राचीन कौन ऋग्वेद सौथी नवीन कौन अथर्ववेद मैं इस क्रम में लखे पहलो ऋग्वेद बीजो साम बीजो यजुर् चौथो कोई शंका हवे छोकराओ आज सुधी तो मारू तू आ हेडिंग आपो ने न लखा हूं याद करो खाली आज याद करो तमने आ खबर पड़ी जैसे आ शू कारण मोटा भागे सरखा ज नाम आवे छे कोई शंका અથર્વવેદ ને છોડીને લગભગ સરખા નામ આવે છે એટલે આપણે આ લિસ્ટ આખું બનાવ્યું પરંતુ આપણા માટે યાદ રાખવાની પ્રાથમિકતા સર્વોચ્ચ રહેશે વેદ ઉપનિષદ અને મહત્વની બાબતો ઓકે 2 મિનિટનો સમય આપું છું આપણે એક વાર નજર ફેરવી લેશું આજે જેટલું ભણ્યા એટલા ઉપર પછી હું છેલ્લે પ્રશ્ન પૂછીશ સૌથી નવીનતમ વેદ કયો છે લખવાનું તમારી નોટમાં કેટલું પાનું કાઢો પછી કેટલા બોલે કેટલું લખે ખબર જ ના પડે ને તમે તમને યાદ છે કે નહીં તમે ચેક કરો તમારા પેજ તમારી પુસ્તકના છેલ્લા પાને હું જે પ્રશ્ન પૂછીશ એનો ડાયરેક્ટ જવાબ લખશો જેમ કે મેં એક પ્રશ્ન પૂછ્યો નવીનતમ વેદ કયો છે તો જવાબ હતો અથર્વવેદ તો તમારે તમારી નોટ માં ખાલી અથર્વવેદ જ લખવા બીજું કઈ નહીં ઓકે સામવેદ માં કયા વેદ થી મંત્રો લેવામાં આવેલ છે લખવાનું છે તમારી નોટમાં
गायत्री मंत्र कया मंडल में आपेलो छे ऋग्वेद ना कया मंडल में गायत्री मंत्र ना रचयिता कोने मानवामां आवे छे ऋग्वेद में गाय शब्द नो उल्लेख कितली वार थयो छे जापानी श्वेत केतु संवाद कया उपनिषद में रजू थयो छे वाजस्नेही संहिता कया वेद ना कहेवामां आवे छे कया वेद ने वाजस्नेही संहिता बे भाग हता खबर पड़े तो मुंडको उपनिषद मां कोनी कोनी वच्चे नो संवाद थयो गार्गी याज्ञवल्क्य संवाद त्रया उपनिषद मां छे ऋग्वेद मां कुल केटला मंडळो छे कया वेद थी लोक जीवन अंगे नी माहिती मळे छे चार उपवेद ना नाम लखो लखो चार उपवेद ना नाम लखो कया वेद थी संगीत नो उद्भव मानवामां आवे छे दस थी वधु साचा होय वाहा दुचारा दस थी वधु साचा आ पद्धति फावसे मारा युवानो अतु रिवाइज थी जाए अने मांगज पर अपूरा लागे के वधु शु है राइट ये हथोड़ा आपने विकल्प सामने आवे ना तो याद जोड़ा दे के आमा खरेखर कयो विकल्प जवाब छे काले मळीए सांजे 6 वागे भूगोल विषय साथे साहेब मजा आवी. Thank you.